વિદ્યાનગર હાઈસ્કૂલ આસમ રોડ અમદાવાદ ધોરણ દસ મેથ્સ ચેપ્ટર નાઇન ત્રિકોણ ઉપયોગ મિત્રો ગઈ વખતે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરનો પરિચય મેળવ્યો પ્રારંભિક પાયાની વાતો શીખ્યા હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરાય એની વાત કરીએ તો આ ચેપ્ટરમાં દાખલાઓ શરૂ કરતા પહેલા બે શબ્દો બહુ મહત્વના છે એક ઉત્સેદ કોણ અને બીજો છે ઉત્સેદ કોણ અને બીજો છે અવશેદ કોણ આ બંને શબ્દોને આપણે સમજીએ કોને કહેવાય ઉત્સેદ કોણ અને કોને કહેવાય અવશેત કોણ તો ચાલો અહીંયા કોઈ વ્યક્તિ નિરીક્ષણ કરે છે કોઈ વસ્તુનું અહીંયાથી અને કોઈ વસ્તુ પી એના સ્થાનથી ઊંચે છે તે વસ્તુને એને ઊંચે જોવું પડશે અને કહેવાય દ્રષ્ટિ કિરણ અચ્છા સમક્ષિતને સમાંતર કિરણ દોરી એને ક્ષૈતિજ કિરણ કહેવાય ક્ષૈતિજ કિરણ તો ક્ષૈતિજ કિરણથી જો વસ્તુ પી ઊંચે હોય તો દ્રષ્ટિકિરણ આ દ્રષ્ટિ કિરણ કહેવાશે અને ક્ષયતિજ કિરણ વચ્ચેના ખૂણાને ઉત્સેત કોણ કહેવાય અચ્છા ત્રિકોણમિતિ સિદ્ધાંતોનો ઉપયોગ કરવા માટે અહીંયા આપણે લંબ દોરી દઈએ તો કાટકોણ ત્રિકોણ રચાય એટલે આપણે કે ત્રિકોણમિતિ ગુણોત્તરોનો ઉપયોગ કરી શકીએ હવે એ જ રીતે અવશેત કોણ કોને કહેવાય એ વાતને સમજીએ તો ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ ઊભી છે એની આંખ છે જો એ ક્ષિતિજ સમક્ષિતિજ દિશામાં જુએ તો એ ક્ષિતિજીને સમાનતા એટલે એને ક્ષૈતિ કિરણ કહીશું એનાથી જો કોઈ વસ્તુ પી નીચે હોય જોનારથી વસ્તુ પી નીચે હોય તો આ દ્રષ્ટિ કિરણ કહેવાય આ ક્ષૈતિજ કિરણ કહેવાય આ દ્રષ્ટિ કિરણ કહેવાય અને એ બંને વચ્ચેના ખૂણાને અવશે કોણ કહેવાય તો મિત્રો ઉત્સેદ કોણ અને અવશેષ કોણ નો તફાવત ખ્યાલ આવી ગયો શોર્ટમાં તમારે એવું યાદ રાખવાનું કે જોનારથી વસ્તુ કોઈ ઊંચે હોય તો એનો ઉત્સેદ કોણ રચાય અને જોનારથી વસ્તુ નીચે હોય તો અવશે કોણ રચાય હવે આ ચેપ્ટરમાં આપણે રૂટ થ્રી અને રૂટ આ બંનેનો ઉપયોગ વારંવાર કરવાનો થશે જો તમને દાખલામાં કૌશમાં એની કિંમત આપી હોય કે રૂટ ટુ બરાબર વન પોઈન્ટ ફોર વન લો એટલી થાય રૂટ ટુની કિંમત તો તમારે એનો ઉપયોગ કરવાનો છે નહીં તો રૂટ જ રહેવા દેવાના છે એ જ રીતે રૂટ થ્રીનું આસન્ન મૂલ્ય એ વન પોઈન્ટ સેવન થ્રી થાય તો એ પણ ઉપયોગ કરવાનો કયો હોય તો તમારે કરવાનો છે નહી તો કરવાનો નથી તો બસ આ આ ચેપ્ટર માટે બે શબ્દો ખાસ સમજવાના છે દરેક દાખલાની અંદર ઉચ્છેદ કોણ કે કોણ શબ્દ વપરાશે એટલે બરાબર એને સમજી લો શું ડિફરન્સ છે બંનેમાં તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સરકસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે શિરોલંબ આ થાંભલો છે એ પડી ન જાય એટલે એને એક તારથી અહીંયા ખીલો મારીને બાંધેલો છે એ તારની લંબાઈ છે વીસ મીટર અને આ તાર પર ચાલવાનું છે દોરડું જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે છે આ દોરડું જે છે એ આ જમીન છે જમીન અહીં નીચે હોય ઊભી ના હોય થાંભલો ઉભો હોય શીરો તો આ જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે છે તો આપણે આ ત્રિકોણ બન્યો એમાં નામ એ સી આપી દીધું જ્યાં બી ખૂણો કાઠ ખૂણો છે તો એ બી બરાબર શું લીધું આપણે થાંભલાની ઊંચાઈ ધાર્યું શું છે તારનું દોરડું જેની લંબાઈ છે વીસ મીટર ખૂણા સી નું માપ ત્રીસ અને બી ખૂણો નેવું નો છે તો આપણે ત્રિકોણ નીતિ ગુણોત્તરનો ઉપયોગ કરીશું આ સી ખૂણો છે આપણે એની સામેની બાજુ નો ઉપયોગ કરવો છે અને કર્ણ નો ઉપયોગ કરવો છે આ બાજુ તો કંઈક આપ્યું જ નથી આપણને એટલે આ બાજુ અને આ બાજુનો ઉપયોગ થાય એવું વિધેય કહ્યું બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે એ બી ભાગ્યા એસી અચ્છા સી ખૂણાનું મૂલ્ય છે ત્રીસ એબી નું માપ છે એચ અને એસી નું માપ છે વીસ સાયંત્રીસ બરાબર વેલ્યુ જાણો છો આગળ ચેપ્ટરમાં આવી ગઈ એક દુતીયાંશ તો ચાલો એચને સૂત્ર નો કરતા બનાવીએ તો આ વીસ ભાગાકારમાં છે ઉપર જશે વીસ ભાગ્યા બે એટલે કે દસ મળે એચનું મૂલ્ય દસ મળે એટલે કે થાંભલાની ઊંચાઈ એચ એટલે કે દસ મીટર થશે તો રીતે મિત્રો આકૃતિ જો તમે વ્યવસ્થિત રકમ પ્રમાણે દોરશો તો દાખલા તો બહુ સરળ છે હવે આગળ આપણે દાખલા નંબર ત્રણ જોઈએ એની રકમ જરા જોઈએ પહેલા એક ઠેકેદારે

એમને મીટર જેની સીધે સીધી ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર થાય અને જમીન સાથેનો ખૂણો ત્રીસ મીટર થાય એ રીતે આ લપસણી મૂકેલી છે ખાલે મિત્રો આ ઉપરનો જે છેડો નિસરણી લપસણીનો છે એ દોઢ મીટર ઊંચાઈએ છે ઊંચાઈ આટલી છે અને એ લપસણી જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે છે જમીન સાથે ત્રીસ ના ખૂણે બનાવે એ રીતે ગોઠવેલી છે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે ત્રણ મીટરની ઊંચાઈ એ સીધો ઢાળ હોય અને જમીન સાથે સાઈઠ નો ખૂણો એટલે કે આ લપસણી ની ઉપરનો છેડેર સૌથી વધુ ઊંચાઈ એની ત્રણ મીટર થશે અને જમીન સાથેનો ખૂણો સાઈઠ આની ઉપર લપસવાનું છે એટલે મિત્રો જોયું જેમની ઉંમર નાની છે એમને ઢાળ ઓછો રાખ્યો છે જેમની ઉંમર વધારે છે એમને ઢાળ વધારે છે નાના બાળકો સરળતાથી ગભરાયા વગર આના ઉપર લપસી શકે એટલે એટલે એનો ઢાળ ઓછો રાખ્યો છે આ ઢાળ વધારે છે હા તો આગળ શું માગ્યું છે એને જમીન સાથે સાઈટનો ખૂણ બનાવે તો તેવી લપસણીઓ પસંદ કરે તો બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે તો આ એસી એટલે કે પહેલી લપસણીની લંબાઈ અને એટલે બીજી આ આ નંબર અને તો ચાલો આપણને માપ આમાં લખે છે અને એસી શોધવાનું છે આમાં ડીએફ શોધવાનું છે તો ત્રિકોણ એ લીધો એમાં ખૂણો ખૂણોસી ત્રીસ અને બી ખૂણો નેવનો છે અને માટે સાઈન ત્રીસ સાઈન વિધે લઈશું કેમ સામેની બાજુ અને કર્ણનો ઉપયોગ કરવાનો છે તો સાઈન બરાબર એ અપોન એસી તો કિંમતો મૂકીએ સાઈન ત્રીસ બરાબર એક દ્વિતિયાંશ એ નું માપ થશે વન પોઈન્ટ અને એસી શોધવાનું છે તો એસીને સૂત્રનો કરતા બનાવો તો બે અહીંયા ગુણાશે એટલે વન પોઈન્ટ ફાઈવ ગુણ્યા બે બરાબર એસી થાય એટલે કે ત્રણ અને એસલી એસી એટલે કે લપસણી વનની લંબાઈ લપસણી વનની લંબાઈ ત્રણ મીટર થાય તો એ જ રીતે હવે બીજી લપસણીની લંબાઈ પણ શોધીએ એમાં ખૂણા એફનું માપ છે સાહીઠ ઊંચાઈ છે ત્રણ ડીઈ તો ત્રિકોણ ડીઈ એફમાં ખૂણો એફ સિક્સટી અને ઈ નાઇન્ટી છે માટે સાઈન સિક્સટી બરાબર સામેની બાજુ એટલે કે ડીઈ ભાગ્યા કરૂટ થ્રી અપોન ટુ આ વેલ્યુ છે તમને યાદ હોવી જોઈએ ડીઈ એનું માપ છે ત્રણ અને ડીએફ શોધવાનું છે તો ડીએફ ને અહીંયા લાવો તો બે અહીંયા ગુણાશે અને રૂટ થ્રી છેદમાં આવશે તો ડીએફ બરાબર ત્રણ ગુણ્યા બે છેદમાં રૂટ થ્રી અહીંયા રૂટ થ્રી રૂટ થ્રી અથવા તો આવું પણ વિચારી શકો તમે રૂટ થ્રી વડે ઉપર નીચે ગુણી નાખો તો નીચે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે થ્રી થઈ જાય ને થ્રી આની સાથે ઉડી જાય તો જવાબ રહેશે ટુ રૂટ થ્રી આ ડીએફની લંબાઈ એટલે કે નિસરણી નંબર બે ની લંબાઈ થઈ તો મિત્રો અહીંયા ત્રિકોણ ઉપયોગ કરીને આપણે આ રીતે દાખલાઓ ગણી શકીએ વધુ દાખલાઓ આવતી વખતે જોઈશું નમસ્કાર